નમસ્કાર મિત્રો ડિજિટલ ટિક ટેકનિકલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો મારો આજનો આ વિડીયો એ છે મોબાઈલની મદદથી આપણે બસ ટિકિટ કઈ રીતે બુકિંગ કરી શકીએ તેના વિષય પર છે મિત્રો મિત્રો વિડિયો શરૂ કરતાં પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકરને દબાવવા નંબર વિનંતી છે કે જેથી જે નવો વિડિયો હું અપલોડ કરું તેના નોટિફિકેશન તમને તમારા મોબાઈલ ઉપર મિત્રો મળી જાય તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ તો વિડિયો જે આજે અત્યારે જે જમાનો જે ફાસ્ટ ચાલી રહ્યો છે અને તમે કોઈપણ જગ્યાએ બસમાં ટ્રાવેલ કરો છો અથવા તમારે ટ્રાવેલ્સની ટિકિટ બુકિંગ કરાવી છે અને ત્યાં જઈ અને તમને યોગ્ય સીટ જોઈએ છે વિન્ડો સીટ જોઈએ છે તો મિત્રો તે સીટ આપણે મોબાઈલમાંથી જ બુક કરી શકીએ છીએ અને મોબાઈલમાંથી જ એનું પેમેન્ટ કરી શકીએ છીએ મિત્રો બસ બુક કરવા માટે એક આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે તેનું નામ છે રેડ બસ તો હું અહીંયા રેડ બસ એવું અહીંયા ટાઈપ કરીશ અને અહીંયાથી હું આ રેડ બસ છે તે એપ્લિકેશન હું અહીંયાથી ડાઉનલોડ કરીશ મિત્રો મેં ડાઉનલોડ કરી છે એટલે ડાઉનલોડ થશે ને અહીંયા હવે સીધા ઓપન થશે મિત્રો અહીંયા સૌ પ્રથમ તો તમારે તમારી ભાષા સિલેક્ટ કરવાની છે અને કન્ટિન્યુ આપશું અહીંયા હું જોઈન પર ક્લિક કરું છું અને અહીંયા સાઈન અપ આપું છું અહીંયા મોબાઈલ નંબર નાખીશ અને અહીંયા મારા મોબાઈલ પર જે ઓટીપી મળશે તો તે ઓટીપી હું અહીંયા નાખીશ અહીંયા ઓટીપી મળી ગયો છે એટલે અહીંયા જે સીધા સાઇન અપ થઈ ગયું છે અને આ રીતના તમે અહીં જોઈ શકો છો હવે કે રેડ બસમાં કયા કયા ઓપ્શન આવે છે તો અહીં પ્રથ અહીં છે સૌ પ્રથમ છે બસ ટિકિટ બુકિંગ છે તો અહીંયા એન્ડર સોર્સ બરાબર તો કઈ જગ્યાએથી છે એન્ટર બસ સ્ટોપ ઓર સિટી બરાબર તો અહીંયા જે બસ બુકિંગ કરવાની છે તો તે સિટીનું નામ લખીશ અહીંયા મેં લુણાવાડા એવું લખેલું છે તો અહીંયા લુનાવાડા આવી ગયું છે અને હવે મારે પહોંચવાનું ક્યાં છે તે હું લખીશ અહીંયાથી મારે પહોંચવાનું છે સુરત અને અહીંયા નીચે આપીશ આ સર્ચ બટન પર હું ક્લિક કરીશ તો સર્ચ બટન પર ક્લિક કરતાંની સાથે જેટલી પણ બસો અવેલેબલ હશે અમે અહીંયા ઓગણીસ તારીખ સિલેક્ટ કરી છે એના કરતાં હું વીસ તારીખ સિલેક્ટ કરીશ એટલે બસો અહીંયા વધારે જોવા મળશે કે કઈ કઈ બસો અવેલેબલ છે એની ટિકિટ બતાવશે બરાબર અહીંયા જે બસ છે તો તે જોઈએ તો અહીંયા બસ છે ને એનો ટાઈમ ટેબલ છે જીએસઆરટીસીની જે બસ છે અને તેનું ભાડું અહીંયા બતાવેલું છે મિત્રો આમાં તમને દસ ટકા ડિસ્કાઉન્ટ પણ મળે છે તો આ રીતે હવે મારે કાલ માટે ટિકિટ બુકિંગ કરવી છે બરાબર ને જે ટાઈમે મારે જવું હોય તો તે ટાઈમે આ બસ ઉપર હું અહીંયાથી ક્લિક કરીશ એકસો પંચાવન રૂપિયા છે અહીંયા જે બોર્ડિંગ પોઈન્ટ એટલે લુણાવાડા બસ સ્ટેશનથી ઉપાડવાનું છે અને મારે સુરત બસ સ્ટેશન છે પહોંચવાનું છે તો તેના માટેની અહીંયા મને સીટ મારે વિન્ડો સીટ જોઈતી હશે તો હું અહીંયા અહીંયા સીટ છે તે બુકિંગ કરીશ બે સીટ બુક કરીશ અહીંયા ટોટલ બતાવશે અને અહીંયા મારે મેલ આઈડી રાખવું પડશે મને મેલ ઉપર પણ ટિકિટ મળી જશે મિત્રો મોબાઈલમાં ટિકિટ વેલિડ છે કોઈપણ પ્રકારની પ્રિન્ટ કઢાવવાની રહેતી નથી છે હવે ફક્ત અને ફક્ત તમારે એક આઈડી પ્રૂફ છે તે સાથે રાખવું જરૂરી છે અને આ ટિકિટ એ તમને વોટ્સએપ પર પણ મળી જશે અહીંયા નામ લખીશ અહીંયા એ સિલેક્ટ કરીશ મેલ ફિમેલ હશે તો તે લખીશ અહીંયા કો પેસેન્જર એટલે બીજા પેસેન્જરનું નામ અહીં એ લખીશ અને કન્ટિન્યુ બુકિંગ ઉપર હું ક્લિક કરીશ મિત્રો અહીંયા મારે ટોટલ હવે ત્રણસો ને રૂપિયા પેમેન્ટ કરવાનું છે મિત્રો આ ડાયરેક્ટ હું ગૂગલ પે પરથી પણ કરી શકું છું ડેબિટ કાર્ડથી કરી શકું છું ક્રેડિટ કાર્ડથી કરી શકું છું એમેઝોન પે છે પછી પેટમ છે તો આ બધા જે ઓપ્શન છે તેના મદદથી હું અહીંયા પેમેન્ટ કરી શકું છું ધારો કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવું છે તો અહીંયા કાર્ડ નંબર નાખવાનો છે એક્સપાયરી ડેટ સીવી કોડ એન્ટર નહીં બરાબર એ નાખીને તમે ઓકવા છે કે અહીંયા ઓકે બટન દબાવશો એટલે અહીંયા સીધા તમારો ઓટીપી આવશે અને જેવું તમે ઓટીપી અંદર નાખશો એટલે તમારી ટિકિટ એ બીજી જ મિનિટે તમારે ઈમેલ અને વોટ્સએપ નંબર પર આવી જશે મિત્રો આ ખૂબ જ સહેલું અને ખૂબ જ સરળ છે મિત્રો દસ ટકા ડિસ્કાઉન્ટ પણ મળે છે મિત્રો મારો આ વિડીયો ગમે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તો બને વિડીયોને શેર કરો અને બાજુમાં આપેલા જે બેલ આઇકન છે તેના દબાવવા નમરા વિનંતી છે